ભાવ વિચાર 10 લાખ ની તો હું વાત કરું છું, પણ જેના ખેતર ને છેડે આ રોડ અડી ગયા છે એને તો બપોર સુધી ઉઠાડ્યા નથી થતા. બોલો, એ તો કે આતા 4 વાગ્યા કેડે મળશે, માનતા જ નથી. બોલો, હું ગાંધીનગર રહું છું, હું આવામરેલી નો છું, એ તમને બધાને ખબર હોય, પણ હું રહું છું હમણાં ગાંધીનગર. પરેશભાઈ, મારા ઘરની આજુબાજુથી 20 કિલોમીટરની રેન્જમાં મારું ઘર છે, સેક્ટર 3D પ્લોટ નંબર 1188. એને કેન્દ્રમાં રાખો અને 20 કિલોમીટરની ત્રિજ્યા દોરો, એમાં કોઈ જમીનનો વિઘો 1 કરોડમાં આપવાવાળા નથી. 1 કરોડ નહીં, 1 કરોડ રૂપિયા. આ બધું રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે દોસ્તો. આ કોઈ વ્યક્તિઓને કારણે, કોઈ આંદોલનોને કારણે, કોઈ તોફાનોને કારણે આ બધું ન થાય. આ તો એક ધારું ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી જેવા મરદ માણાના હાથમાં રાહ આપી એટલે આ પહોંચ્યા છે. હવે કે એને ફેરવો, અને ફેરવવાવાળા અટાણે ખૂબ ઉપડ્યા છે, પણ ફેરવીને હું કરવું છે નથી કહેતા. હાલો, આપણે એને એમાં હા પાડી, હાલો ફેરવું, હાલો લો, પણ તમારે ફેરવીને કરવાનું શું છે તો એ કઈ ખબર નથી. મેં બહુ અભ્યાસ કર્યો તો મને સમજણ પડી કે આ આટલા બધા આંકડા કેમ થયા છે. સાહેબ, 95માં આપણી પહેલી વહેલી જ્યારે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર આવી ત્યારે પરેશભાઈ અમારું બજેટ 10,000 કરોડ રૂપિયા ગુજરાતનું, આખા ગુજરાતનું રાજ્ય સરકારનું બજેટ 10,000 કરોડ રૂપિયા. અહીંયાથી કોઈ કે ઉલ્લેખ કર્યો વજુભાઈ સાહેબનો, સાહેબ દેશના નાણામંત્રી તરીકે ઉજળું નામ, અને આખા દેશમાં વજુભાઈએ જેટલા બજેટ મૂક્યા એટલા બજેટ કોઈ નાણામંત્રીએ દેશમાં નથી મૂક્યા. એટલે એક એક રીતે તો એમ કહી શકાય કે ગુજરાતમાં નાણાંની જે ડિસિપ્લિન આવી છે એ ડિસિપ્લિનનું કારણ પણ રાજકોટ છે. એટલે સૌથી વધારે બજેટ આપણા વજુભાઈ સાહેબે મૂક્યા છે, અમે એના સાક્ષી છીએ. વજુભાઈ વિધાનસભામાં અમે ધારાસભ્યો તરીકે બેઠા હોય અને ઊભા થઈને કોઈ પ્રશ્નો પૂછે ત્યારે વજુભાઈ બજેટનું પાનું ખોલ્યા વગર એમ કહેતા કે તમારે જે માગણી કરવી હોય કરજો ને, પૈસા વાંકે એકે પ્રોજેક્ટ અધૂરો નહીં રહે. આવું નાણામંત્રી તરીકે વજુભાઈ વાળા અમે વિધાનસભામાં હેંભળ્યા છે. સાહેબ, 10,000 કરોડ રૂપિયા બજેટ, તમે મને સમજાવો, એ 10,000 કરોડમાં રાજ્યનો વિકાસ કરવાનો ને જલસા કરવાનો એ બધું ભેગું 10,000 કરોડ રૂપિયામાં, સૌની યોજનાનું એકલાનું બજેટ 10,000 કરોડ, 10,000 કરોડનું ગુજરાતનું બજેટ હતું. અહીંયા નરેન્દ્રભાઈએ સૌની યોજનાનું ઉદઘાટન કર્યું, એક એકલી યોજનાનું બજેટ 10,000 કરોડ, અને હમણાં છેલ્લું બજેટ જે વિજયભાઈ રૂપાણીએ મંજૂર કર્યું 1,41,000 કરોડ રૂપિયા. ક્યાં 10,000 કરોડ? આ તો મારું મારું પેલું લાગે એટલે હું કોઈને કહેતો નથી, પણ આ તો રાજકોટ કાર્યાલય એટલે ઘરની વાત કહેવાય, એટલે સાચી વાત કહી દેવી પડે. હું એ વખતે પાણી પુરવઠા મંત્રી હતો અને આખા રાજ્યમાં પાણી પહોંચાડવાની જવાબદારી મને સોંપી હતી પહેલી વહેલી. અમારું ટોટલ બજેટ પાણી પુરવઠાનું ગુજરાત સરકારનું 82 કરોડ રૂપિયા, 82 કરોડ. 82 કરોડમાં અમારો આખો વિભાગ, એના પગાર, એના વાહનો, એ યોજનાઓ, એ પાણી હેમાંથી આવે? એ તમે મને સમજાવો તો ખરા. 50 વર્ષ સુધી આ રાજ્યમાં પાણી એટલે ડંકી, એ માંડ્યું હેન્ડપંપના ઉદઘાટનો અમારી પાસે કરે. આટણે આ ધારાસભ્યોના કોઈને કોઈને કે કોઈ કે હેન્ડપંપનું ઉદઘાટન કરવા આવો એમ કહેવાય, ધારાસભ્ય કે કોણ છો તું અહીં હેન્ડપંપનું ઉદઘાટન કરાવવા? મને આમ બા ઇજ્જત લઈ ગયા હતા લોકો એમ વાંચતે ગાતે, હેન્ડપંપનું ઉદઘાટન. બોલો, 200 ફૂટનો દાર નાખ્યો હોય, 8 ની શેડીનો હરિયો હોય, શ્યાર બાયું ટીંગાઈ જાય તે ડાયરીકો હેઠો આવે ને, એકનું તો પાણી ભરવા ન જવાય. આ વ્યવસ્થા 50 વર્ષ હાલી, 50 વર્ષ વિધાનસભામાં કોંગ્રેસના પાણી પુરવઠાના મંત્રીઓને મેં સાંભળ્યા છે કે અમે આ વર્ષે 7,000 જેટલા હેન્ડપંપ હતા, એમાં જંગી વધારો કરીને આ વખતે 8,273 હેન્ડપંપ કરવાના છે.
અને તમારી એ બધી વાતોમાં આપણે હવે પડવા જેવું છે નહીં, કારણ કે આપણે વિકાસની ના પાડે ને એને કેવું તું થાંભલે સડી જા, જો વિકાસ રહ્યો અમારો માર આટી એને, આટલું જ કહેવાનું. દિવાળીનો ફટાકડો ફૂટે એમ ન ફૂટે તો આપણે કેવું કે અમે નથી કર્યો વિકાસ, અમે કેવડાવવા લાગશું કે વિકાસમાં કાંઈક કાંસું રહી ગયું છે. પરેશભાઈ હું વાત ભૂલી જતા કરી, તમે હતા ને મને યાદ આવી ગયું. મનમોહનસિંહજી આપણા માનની પૂર્વ વડાપ્રધાન એ અમદાવાદ આવ્યા હમણાં સભા કરવા માટે, ને અમદાવાદની સભામાં એ બોલ્યા કે આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી. આવું ગંભીર વિધાન વડાપ્રધાન જેવા માણસે કર્યું, અમદાવાદની સભામાં કર્યું. સાહેબ વડાપ્રધાન એટલે એની એક કક્ષા કહેવાય. એટલે હું તો આજે પણ વડાપ્રધાને નિવેદન કર્યું છે, મનમોહનસિંહજી નહીં પણ ભારતના એક વખતના વડાપ્રધાને નિવેદન કર્યું છે, એટલે હું એની ટીકા કરવાના મતનો નથી. હું એમ માનું છું કદાચ એ સાચા એ છે, ચાલો નહીં મળ્યા હોય મોદી છે, વાલો આપણે માની લઈ, વડાપ્રધાન કહે છે તો માનવામાં હું વાંધો, એ એને સિદ્ધાંત તરીકે માનવામાં પણ વાંધો નથી, કારણ કે અટાણે આપણા વડાપ્રધાન છે, એનું હંધું માનવું પડે, આનું માની તો આપણું માનવું પડે. એને નરેન્દ્રભાઈ મળ્યા નથી. સાહેબ નર્મદાનો પ્રશ્ન એટલે શું? એ કઈ ગુજરાતની કોઈ પાઇપલાઇનનો પ્રશ્ન હતો? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ ચાર રાજ્યોના વિકાસનો આધાર જેની ઉપર છે એવી યોજના છે, એનું નામ નર્મદા યોજના છે. એના અમલીકરણની જવાબદારી ખાલી ગુજરાતની છે, બાકી આ ચાર રાજ્યો સાથે સંકળાયેલી યોજના છે. ત્યાં જે વીજળી ઉત્પન્ન થાય છે એની 58% વીજળી મધ્યપ્રદેશને મળે છે, આપણને નહીં મળતી. 58% વીજળી એકલા મધ્યપ્રદેશને મળે છે, 16% વીજળી મહારાષ્ટ્રને મળે છે, પાણી રાજસ્થાન સુધી આપણે પહોંચાડ્યું છે. રાજસ્થાનની અંદર પાણી જાય સાહેબ, રાજસ્થાનની બધી નદીઓ ગુજરાતમાં આવે, સાબરમતી હોય, બનાસ હોય, સરસ્વતી હોય, આ બધી નદીઓના પાણી રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે. એનો અર્થ શું થાય? રાજસ્થાન ઉપર છે ને આપણે ઢાળમાં છીએ. એકમાત્ર પાણીને રેલો કેવડિયાથી નીકળી નર્મદાની મેઇન કેનાલથી રાજસ્થાનની અંદર પહોંચાડવાનું કામ મારી સરકારે કર્યું છે. નેવાના પાણી મોભે ચડાવે કહેવત કોને કહેવાય? એ આને કહેવાય. રાજસ્થાનની અંદર પાણી આપણે પહોંચાડ્યું છે. આવી યોજના, ઈ યોજનાની મંજૂરી જે ડેમના દરવાજા ફિટ કરવાની બાકી હતી એના જવાબમાં 10 વર્ષ સુધી મરવાનગી નહીં આપનાર વડાપ્રધાન એવું બોલે કે મને નરેન્દ્ર મોદી મળ્યા નહોતા. હું રાજકોટથી અમારા મુખ્યમંત્રીના કાર્યાલયની સભામાંથી વડાપ્રધાનને પ્રશ્ન કરું છું કે અમારા નરેન્દ્રભાઈ તમને નહોતા મળ્યા, માની લીધું, ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળ્યા હતા આ પ્રશ્ને કે નહીં? એને નામ જાહેર કરો, એકલા મોદીજીનું નામ હું કામ જાહેર કરો? કરો કે આ અમને મળ્યા હતા, અને ન મળ્યા હોય તેની શોખ વીટ કરો કે કોંગ્રેસનો કોઈ નહોતો મળ્યો, અને એ કોઈ ન મળ્યા હોય તો હું આ રાજકોટની ધરતી ઉપરથી કહેવા તૈયાર છું કે હું આદરણીય અડવાણીજીની નેતૃત્વમાં ગુજરાતના બધા સાંસદોને લઈ અને તમને રૂબરૂ મળ્યો હતો. અત્યારે અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ કોઈ પ્રશ્ન એવડો મોટો ઊંચો થઈ ગયો હોય, કોઈ ગામની અંદર એવી મોટી કંઈ ઘટના બની ગઈ હોય, તો અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો એ પ્રશ્નનો ઉકેલ 3-4 મહિના 6 મહિના કેડે કોકના પત્રકારના હાથમાં આવી જાય ત્યારે એમ કે મને એ ગામના સરપંચ નથી મળ્યા, એટલે એને છૂટો કરી દેવાનો. આવી કોઈ વાત હોય, આવી વાત વડાપ્રધાન કરે આપણા રાજ્યમાં આવીને? તમને નરેન્દ્રભાઈએ રજૂઆત નહોતી કરી, પણ તમને વડાપ્રધાન તરીકે ખબર હતી કે નહીં કે આવડી મોટી યોજના એનું ખાતમુહૂર્ત પંડિત દીનદયાળજીએ નહોતું કર્યું, પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. તમારી જવાબદારી હતી કે તમારે એને પૂરું કરવું જોઈએ, અને એને કરવા માટે અમે માગણી કરતા હતા 10 વર્ષ સુધી તમે પરવાનગી ના આપી.
मित्रों विजयभाई चूंटणी में जीती जाए, राजकोटनी बधी सीटों भारतीय जनता पार्टी जीती जाए, ये तो तमे राज्यना विकास ने माटे भारतीय जनता पार्टी नी तरफेण में मतदान करीने जीताड़ो। हूँ तमने विनंती करवा माटे आव्यो छुं मित्रों के आपणा विकास नी धोरी नस जेवी नर्मदा योजना ने 10 वर्ष सुधी विलंबा नाखनारी कांग्रेस पार्टी ने सजा करीने एनी डिपोजिट जाए ए प्रकारनुं मतदान आ वखते राज्यनी जनताए करवुं जोईए। તમે અમારા વિકાસની ઉપર બૂટ રાખીને બેહો અને પાછા અત્યારે પાણી માટેના પ્રશ્નો ઉઠાવે છે, મને તો સમજાતું નથી। તમે પાણીની યોજનાને પરવાનગી આપો નહીં અને અહીંયાથી પાણી માટેના પ્રશ્નો લઈને નીકળો। તમને પરવાનગી આપવામાં શું તકલીફ પડતી હતી? પરવાનગી આપીને અમારા જયમીનભાઈને મેં સાંભળતો હતો ટીવી ઉપર કે આટલી કલાક પાણી નથી આપતા, તેટલી કલાક પાણી નથી આપતા, વાત ખોટી હાલે છે। પણ તમારે તો અહીં ટ્રેનમાં પાણી આવતું હતું તમારા રાજમાં, હવે એ કેવી રીતે હાલતું છે મને તો સમજાતું નથી। એ ત્યાંથી ગાંધીનગરથી ટ્રેન ઉપડતી છે, એનું બધા સ્ટેશનોનું લાઈન ક્લિયર થતી થતી કેદી રાજકોટ પહોંચતી છે, એ રાજકોટમાંથી પછી એના ટેન્કરમાંથી આપણા હાડા ટેન્કરમાં કેમ ઢોળતા હોય છે અને એ હાડા ટેન્કર શેરીએ કેમ સડતા હોય છે અને એ હાદું ટેન્કર કોઈના નાકે જઈને ઊભું રહે, એમાં બે ત્રણ નાળો હોય અને હાથ પડે કે પાણીનું ટેન્કર આવ્યું છે અને બધી બેનું આંડા લઈને ત્યાં પોગે અને પછી હું દિશા થાય કોણિયું મારવાની પ્રેક્ટિસ હોય એ ભરીને વિયા દે, બાકી બધા પાછા આવે થઈ રહ્યું। અને તમે અત્યારે અમને ને અમારા મેયરને પ્રશ્નો કરો, સાહેબ આ મેયર ભાગશાળી કહેવાય કે એમના કાર્યકાળ દરમિયાન માં નર્મદાના પાણીનો ફુવારો તમારા પાદરની અંદર ફોડવાનું સૌભાગ્ય મળ્યું આપણને। સાહેબ મારા ગામમાં પાણી નર્મદાનું આવ્યું ઈશ્વરિયા, ત્યાં સંપ છે અમરેલી જિલ્લાનો ને જૂનાગઢ વિભાગનો, મારી ડેલીની સામે છે, નરોત્તમભાઈ મંત્રી હતા અને એનું ઉદઘાટન કરવા માટે આવ્યા, એના ટાઈમ ટેબલમાં કાંઈક બે ત્રણ કલાકનું વહેલું મોડું થયું, પહેલી વખત જ હતું ટ્રાયલ હાલતું હતું એટલે પાણી પહોંચવામાં, તે મારે ઘેરે અમે બધા બેઠા હતા અને ત્યાં